नमस्कार विद्यार्थी मित्रों, હું સુરેન્દ્ર વિવેક આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આપણે ધોરણ 7 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 7 ની ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે અગાઉના લેક્ચરમાં એકરૂપતા માટેની બે શરત મહિયા. પહેલી શરત હતી બાબાબા શરત, બીજી હતી બા ખૂબા. બાબાબા શરતની અંદર શું હતું તો કે એક ત્રિકોણની ત્રણેય બાજુઓના જે માપ હોય એવા જ માપ બીજા ત્રિકોણની ત્રણેય બાજુઓના હોય તો બાબાબા શરતને આધીન ત્રિકોણ એકરૂપ છે એવું આપણે કીધું. બીજી શરતની અંદર શું હતું તો કે બે ખૂણા, સોરી બે બાજુ અને તેમની વચ્ચેનો ખૂણો એવા જ માપ જો બીજા ત્રિકોણમાં બે બાજુ અને તેમની વચ્ચેના ખૂણાના હોય તો બાખુબા શરતને આધીન ત્રિકોણ એકરૂપ છે એવું કીધું. હવે ત્રીજી શરત આપણે શીખવાની છે એકરૂપતાની ખૂબાબા શરત, બે ખૂણા અને તેની વચ્ચેની બાજુ. તો પહેલા આપણે શરત લખી લઈશું અને પછી શરતને આધીન આપણે એક ઉદાહરણ જોશું. રેડી? શરતનું નામ છે ખૂબાબા. મિત્રો, શરત જે નામ છે એ જ પ્રમાણે આપણું છે, બે ખૂણા અને બે ખૂણાથી બનતી બાજુ. ઉદાહરણ તરીકે આ ખૂણો આવ્યો હોય અને આ ખૂણો આવ્યો હોય તો એનાથી કઈ બાજુ બને છે તો આ બાજુ. એટલે આની બાજુ હોવી જોઈએ. આવી રીતે હોય તો આ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ, આવી રીતે હોય તો આ બે ખૂણા અને એની વચ્ચેની બાજુ. એવું કહું છું મિત્રો કે આ ત્રિકોણ આવ્યો છે, બે ખૂણા આવ્યા છે, બાજુમાં પાણી હોય છે 3.5, તો શરત લાગુ પડે નહીં. તો એના માટે શું કરવું પડે? આ ખૂણાનું માપ શોધવું પડે અને પછી શરત લાગુ પડે. શરત ક્યારે લાગુ પડે છે? બે ખૂણા તેની વચ્ચેની બાજુ, બે ખૂણા તેની વચ્ચેની બાજુ, બે ખૂણા અને એનાથી બનતી બાજુ, બે ખૂણા એની સામેની બાજુ આવે તો શરત આપણે લાગુ પાડી શકીએ નહીં. તો લાગુ પાડવા માટે પાછો આપણે ખૂબ પાર કરવો પડે, એવું નથી કે લાગુ ન પડે. લાગુ પડે પણ આ ખૂણામાં શોધો, પછી તમે બે ખૂણા અને બાજુ એના આધારે લાગુ પાડી શકો છો. રેડી? તો આ રીતે આપણે પેલા શરતની મેઇન પ્રાથમિકતા કે શું કહેવા માંગે છે આપણી શરત, તો કે બે ખૂણા અને તેની વચ્ચેની બાજુ. ચાલો તો હવે આપણે પેલા શરત લખી લઈએ. ત્રિકોણની કોઈ સંગતતા માટે એક ત્રિકોણના ત્રિકોણના બે ખૂણા અને તેમની એક ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ જો સર બે ખૂણા એટલે કે ખૂણો પછી તેમની વચ્ચેની ખૂણો બાજુ ખૂણો બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા બીજા ત્રિકોણના અનુરૂપ બે ખૂણા અને બીજા ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની જો વચ્ચે શું નિયમ લાગુ પડે તેમની વચ્ચેની બાજુ સાથે સંગત હોય બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણ કેવા છે? એકરૂપ હોય. ક્યારે એકરૂપ હોય? બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ, બે ખૂણા તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય. આ કઈ શરતને આધીન એકરૂપ થાય? ખૂબાબા શરતને આધીન એકરૂપ થાય. ચલો હજી એક વખત આપણે શરત જોઈ લઈએ. ખૂબાબા બે ખૂણા વચ્ચેની બાજુ કોઈ એક સંગતતા માટે બે ખૂણા અને તેમની વચ્ચેની બાજુ બીજા ત્રિકોણના બે ખૂણા અને વચ્ચેની બાજુ સાથે સરખા હોય તો તે ત્રિકોણ એકરૂપ હોય, એકરૂપ થાય નહીં.
ચાલો આ સરસને આધી રાત્રે ઉદાહરણ જોઈ લઈએ. ઉદાહરણની સૂચનાત્મક મોટી હતી એટલે રખેલી રહી છે. ચાલો તો આપણું આ સરસ નિયમ આધી ઉદાહરણ છે. એ આકૃતિ આપણે આવી નથી પણ આ આકૃતિ બોલી લઈએ. ચાલો માં પ્રશ્ન છે એ બી સી દેખના. ચાલો એ કઈ પ્રશ્ન ચાલી કરી એ કઈ પ્રશ્ન સાયમાં અને તેમની વચ્ચેની બાજુ એટલે આલેખમાં કઈ બાજુ બને તો કે એ બી એનું માપ એટલું છે 3.5. ચાલો આની બીજી એક આકૃતિ એવી છે એનું માપ એટલું છે ડી બી એ નામ આપ્યું છે. એની ચર્ચા કરવાની છે. એની ચર્ચા કરવાની છે કા
पार्कमाने पानी बंद किए ने सुन दिया है तो कौन और दिया है खाने के लिए एक बार जो अरे खाने दिया है बीजी बाजू पार्कमान बनाती बीजी बाजू तो अरे वाले तो नहीं चलता था वाले जो तो काकोंबा काकों जैसे क्या पार्काय जैसे काकों अनुलंघन काकों कोर जैसे कोरों माने बाय जैसे बाजू अन्य आदि चर्चा करवानी चीजों में आशुन बिल्कुल नाम में शुद्ध उपाय बना कर अगर पर काट वाले क्या आशुन वाले जाओ तो के काट को कोरो अने बाजू आज प्रहन्नी आदि चर्चा करवानी चीज तो अने वो आकार को काट को लेते के काट को अन्य वाले से अगर अपन आज में एक बाजू आवाज जो बिजार के कोरो चर्चा हो अयाज मात हो विवाद मात जो बिजार के तो आपने देश के काटकोण त्रिकोण ने अधीन त्रिकोण एक रूप छे नगर एक रूप थका नहीं रही तो पहला आपने शुरू कर शुरू पहला आप शब्द में समझी रही है तो शब्द आपने समझी तो काय के काटकोण कौन के करो और बाय के बाय चलो तो पहला शुरू कर शुरू हमें सरल में की रही है अच्छी आप आगे वही काटोबा P, Q, R.
आकाश में हो चुकी कोरोना में मार पड़ी कुछ पांच ये पांच है ये पांच है ये मार पड़ी कुछ तो चल आज ये करवा दूँगा भले आकृति मार के कौन बाइक में ना वापस ले लेते हैं एक रूप ताकि कई सारा कार्यकाल करत प्रमाणे त्रिकोणमी कई जोड़ एक रूप छे અને ત્રિકોણ એકરૂપ હોય તો પરિમાણ જે આવું છે એ સંકેતમાં લખવાનું છે એટલે કે વર્ણપટ ધ્યાનમાં જે પ્રમાણ કહ્યું એ પ્રમાણ તરફથી લાગુ પડે છે કે નહીં એ આપણે જે કરવાનું છે અને પડે તો એકરૂપતા દર્શાવવાનું છે આપણે લખશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ક્યુઆરમાં ખૂણો એ સોરી जोशो अस्त।